મહીસાગર જિલ્લાના વડુ મથક લુણાવાડા ખાતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું જિલ્લા કલેક્ટરને હસ્તે દીપ પ્રાગટ્ય અને રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે આ મહીસાગર જિલ્લામાં આવી સુવિધાયુક્ત હોસ્પિટલ ન હતી। હોસ્પિટલ બનાવવાથી જિલ્લાના છેવાડાના માનવીઓને બહાર જતા જે તકલીફ પડતી હતી તેનું નિરાકરણ આવી શકે તેમ છે। ડોક્ટર જીગર પટેલને મલ્ટી હોસ્પિટલ ખોલવા બાબતે ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી। જે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઉદઘાટન કાર્યક્રમમાં લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક હાજર રહ્યા હતા અને તેમણે જે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે ડોક્ટર જીગર પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી અને મહીસાગર જિલ્લામાં આવી હોસ્પિટલ ખોલી છે તે બાબતે તેમણે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી। સરકારમાં પણ આ જે હોસ્પિટલમાં લાભ મળે અને જે માટે પણ હું રજૂઆત કરીશ અને એવું તેમણે તેમના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું। મલ્ટી સ્પેશિયાલિસ્ટ ઉદઘાટન કાર્યક્રમમાં લુણાવાડાના પ્રાંત ઓફિસર મોગિયા, જિલ્લા પોલીસ વડા બારોટ અને અન્ય જાણી માની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી। આજે મહીસાગર જિલ્લાના કોરોના વોરિયર્સ અને મહીસાગર જિલ્લા જનરલ હોસ્પિટલમાં સતત ખૂબ જ સારી કામગીરી બજાવી છે એવા ડૉક્ટર જીગર જે પટેલ, જેમણે પોતાની નવી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ જે હોસ્પિટલ લુણાવાડામાં શરૂ કરી છે, ત્યારે આજના દિવસે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ હોસ્પિટલ ખૂબ જ સારી બનાવી છે, જેમાં વેન્ટિલેટરની વ્યવસ્થા રાખેલી છે, જેમાં ડાયાલિસિસની વ્યવસ્થા રાખી છે, ઓક્સિજનના તમામે તમામ બેડ પર પણ ઓક્સિજનની પણ વ્યવસ્થા રાખી છે। ત્યારે અમારા મહીસાગર જિલ્લાના પ્રજાજનોને આ નવી સગવડ આપવા બદલ તેમનો આભાર માનું છું, અભિનંદન આપું છું અને આવનારા સમયમાં સરકારને પણ રજૂઆત કરીશું કે આ મોટી હોસ્પિટલ બની છે, મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ બની છે, ત્યાં આ હોસ્પિટલમાં સરકારી યોજનાઓનો તમામ લાભ મળે એવો હું પ્રયત્ન પણ કરવાનો છું।